नमस्कार, आप जो रहिया छो BS9 टीवी न्यूज, सत्य नी साथे सत्य नी खोज। नजर करी आज ना राष्ट्रीय समाचार पर। गौधन माथी ज उद्योग उभो करियो, गोल्डन ना आगमन नी गौशाला नू वर्ष 4 करोड़ नू टर्नओवर करियो, 170 प्रोडक्ट नी 123 देश मा निकास, 1 किलो घी नो भाव 7,000 થી 50,000 રૂપિયા। આપણે ત્યાં એવી માન્યતા છે કે જો પૈસાદાર બનવું હોય તો શહેરમાં જવું પડે, મોટા ઉદ્યોગો સ્થાપી ધનવાન બની શકાય। જો કે આ માન્યતાને ખોટી પાડી ગોંડલ નજીક આવેલા વોરા કોટડા ગામની ખાનગી ગૌશાળાએ રમેશભાઈ રૂપારેલિયા 150 ગીરગાય સાથે ગૌશાળા ચલાવે છે। આ ગાયના પંચ ગવ્યમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી ગૌશાળાએ આશરે 4 કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કર્યું। અહીં ઘીનો ભાવ સાંભળીને ચક્કર આવી જાય, 1 કિલો ભાવના 7,000 થી લઈને 50,000 રૂપિયા સુધીનો છે। ગૌશાળામાં બનતી 170 પ્રોડક્ટ 123 દેશમાં નિકાસ કરે છે। ગૌશાળાના માલિક રમેશ રૂપારેલિયાએ જણાવ્યું કે ગાયનું નામ પડે એટલે ધાર્મિક વાતો યાદ આવે, ગાયને હંમેશા ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે, પરંતુ ગાય આવકનું પણ સર્વશ્રેષ્ઠ સાધન છે। જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના નાના ઉદ્યોગને પણ પાછળ રાખી દે તેટલી આવક ગાયો થકી થાય છે। આ વાત અમે સાબિત કરી બતાવી છે। દેખાવમાં જૂના જમાનાની યાદ અપાવતી ગૌશાળા વાસ્તવિકમાં આજના ઉદ્યોગોને પણ આવકમાં પાછળ રાખી દે છે। ગત નાણાકીય વર્ષમાં આ ગૌશાળાએ 4 કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કર્યું। રમેશભાઈએ વધુમાં જણાવ્યું કે આપણે ત્યાં ઉદ્યોગમાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે, એ તો તમે સાંભળ્યું, પરંતુ ગૌશાળામાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એવા સાંભળીને તમને નવાઈ ચોક્કસ લાગશે। અમેરિકા, યુકે, ન્યૂઝીલેન્ડ, ઓમાન, યુએઈ, અરબ સહિતના દેશોમાં અહીં બનતી વસ્તુઓની નિકાસ થાય છે। બીજી નવાઈની વાત એ છે કે આ ગૌશાળામાં કમ્પ્યુટર એન્જિનિયરથી લઈને 20 જેટલા કમ્પ્યુટર ઓપરેટર ગૌશાળામાં નોકરી કરે છે। અહીં 100 જેટલા લોકો નોકરી કરે છે, જેમાં 6,000 થી લઈને 1,80,000 રૂપિયાના પગારદાર છે। રમેશભાઈએ વધુમાં જણાવ્યું કે આપણે ત્યાં ઉદ્યોગમાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે, અહીંની એક્ટિવિટી શીખવા અને ગાયની સારી રીતે આવક કેવી રીતે કરી શકાય તે માહિતી લેવા ગુજરાતભરમાંથી લોકો આવે છે। ગાય એક માતાનો ચમત્કાર છે। ગાય આધારિત ખેતી અને તેના પંચ ગવ્યનો ઉપયોગ કરી કંપનીના રૂપમાં કોર્પોરેટ રીતે અપનાવવામાં આવે તો દેશની ઇકોનોમીમાં વધારો થઈ શકે। નાતની નગર ચર્ચાની તૈયારીઓનો આરંભ કરવામાં આવ્યો। અમદાવાદમાં 2 વર્ષ બાદ 1 જુલાઈએ લાખો ભક્તો સાથે નીકળશે જગન્નાથ રથયાત્રા। અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે। ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળે છે, પરંતુ કોરોના મહામારીના કારણે સતત 2 વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના નીકળી, પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે। પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નહીવત છે, ત્યારે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા ભજન મંડળી અખાડા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો સાથે નીકળશે। મંગળવારે વૈશાખી સુદ 3 ના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન મંદિરના મહંત ટ્રસ્ટીઓ અને સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવશે। જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે હાથી અખાડા ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે, લોકો ભગવાનના દર્શન કરી શકશે। 14મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે। મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે મંગળવારે વૈશાખી સુદ 3 એટલે કે અખાત્રીજનો દિવસ છે। રથયાત્રા પહેલા 3 રથનું પૂજન કરવામાં આવે છે। પુરીમાં આ રથના પૂજનની પરંપરા રહેલી છે, તેમ અમદાવાદમાં પણ છે। વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ 3 રથનું પૂજન કરાશે। મંગળવારે સવારે 8:30 વાગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, સાધુ સંતો, સેવકો અને લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે। આ રથ પૂજનમાં કોઈ રાજકીય નેતા હાજર રહેશે નહીં। રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગોરોગાન સહિતની કામગીરી કરાશે। 14 જૂને જળયાત્રા યોજાશે, જેમાં રાજ્યના મંત્રીઓ હાજર રહેશે। કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા મંદિરની બહાર કાઢવામાં આવી ન હતી, માત્ર મંદિર પરિસરમાં જ 3 રથને ફેરવી આખો દિવસ પરિસરમાં મૂકી રાખવામાં આવી।
2021 भगवान जगन्नाथ जी 144मी रथयात्रा निकाळवामां आवी, परंतु रथ यात्रामां भक्तोने जवानी छूट आપવામાં નહોતી આવી। આ રથયાત્રા માત્ર હાથી 3 રથ સાથે પરંપરાગત રૂટ પર નીકળી હતી। 3 કલાકની અંદર જ રથયાત્રા મંદિર પરિસરમાં ફરતી થઈ ગઈ હતી। નોઈડામાં પંજાબ મર્ડરના સીસીટીવી સામે આવ્યા છે। બારના બાઉન્સરે બુરજેસને ઢોર માર માર્યો, જેનાથી તેનો જીવ ગયો। બિલને લઈને થઈ હતી માઠાકૂટ। દિલ્હી નજીક આવેલા નોઈડાના ગાર્ડન ગેલેરિયા મોલના એક પબમાં એક યુવકની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી। આ મામલે હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં જોવા મળ્યું કે બારના બાઉન્સર્સ અને સ્ટાફ બુરજેસની સાથે મારામારી કરી રહ્યા છે। આ મારામારી પછી બ્રુજેશનું મોત થઈ ગયું। આ મામલે પોલીસે 8થી વધુ આરોપીની ધરપકડ કરી છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બ્રુજેશ અને તેમના મિત્ર બહારથી આવે છે, જ્યાં સ્ટાફ અને મોલના બાઉન્સર્સ તેમના જોડે માથાકૂટ કરે છે। આ વચ્ચે બ્રુજેશ મોબાઈલમાંથી તસવીરો લેવાનો પ્રયાસ કરે છે, તે સમયે બાઉન્સર્સ તેને મારવા લાગે છે, જે બાદ બ્રુજેશ નીચે પડી જાય છે, પરંતુ તેમ છતાં તેને માર મારવામાં આવે છે। 30 વર્ષનો બ્રુજેશ રાય પોતાના મિત્રો સાથે 25 એપ્રિલે ગૌતમ બુદ્ધ નગરના સેક્ટર 39 ગાર્ડન ગેલેરિયા મોલમાં આવેલા લોસ્ટ લેમન્સ નામના બારમાં નાઇટ પાર્ટી કરવા ગયો। આ દરમિયાન તેમનો બિલ લઈને કર્મચારી સાથે ઝઘડો થયો, જે બાદ બ્રુજેશને ઢોર માર મારવામાં આવ્યો। અધિકારીના જણાવ્યા મુજબ ગંભીર હાલતમાં બ્રુજેશને હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં તેનું મોત થઈ ગયું। પોલીસે અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરી, જેમાં રોહિત તમર, કુમેરસિંહ બંગારી, હિમાંશુ કુમાર, દેવેન્દ્રસિંહ, મેડી ઠાકુર, ગુડ્ડુસિંહ, કપિલ ઉર્ફે નાહરસિંહ, સુંદરસિંહ રાવલ સામેલ છે। રોહિતે શનિવારે પકડવામાં આવ્યો। પોલીસો કહેવું છે કે રોહિતે જ બ્રુજેશને પેટ અને માથામાં લાતો મારી અને જીવલેણ હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થયું। પોલીસે બ્રુજેશ રાયના મિત્ર આરતી ઠાકોરની ફરિયાદ બાદ સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં રેસ્ટોરન્ટના મેનેજર સહિત અનેક લોકો વિરુદ્ધ હત્યા કલમ લગાવીને કેસ દાખલ કર્યો છે। સાથે જ કડક નિર્દેશ આપ્યા છે કે કોઈ બાર, રેસ્ટોરન્ટ અને પબમાં બાઉન્સર્સ તૈનાત ન કરવામાં આવે। જો બાઉન્સર્સ જોવા મળ્યા તો તેનું લાયસન્સ કેન્સલ કરી દેવાશે। હવે કેનેડામાં પણ સરદાર પટેલની પ્રતિમા પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું, કહ્યું વિશ્વમાં ભારતીય ગમે ત્યાં રહે પણ ભારતીય ના ભૂલતા નહીં। કેનેડાના મરખમમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી વર્ચ્યુઅલી આ પ્રતિમાનું અનાવરણ કર્યું। મરખમના સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપણા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવા ઉપરાંત બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક બનશે। પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સ મારફતે કાર્યક્રમને સંબોધિત કર્યો। તેમણે કહ્યું કે એક ભારતીય વિશ્વમાં ગમે ત્યાં રહે, ગમે એટલી પેઢીઓથી રહેતા હોય, તેમની ભારતીયતા, તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા બિલકુલ ઓછી નથી થતી। આ ભારતીયો જે પણ દેશમાં રહે પણ સંપૂર્ણ લગન અને ઈમાનદારીથી દેશની સેવા કરે। મોદીએ કહ્યું કે ભારત વસુધૈવ કુટુંબકમની વાત કરે છે, ભારત અન્યના નુકસાનની કિંમત પણ પોતાનું કલ્યાણ સ્વપ્ન જોતું નથી, ભારત સમગ્ર માનવતા અને તેની સાથે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરે છે। જ્યારે આપણે આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ ધપાવીએ છીએ ત્યારે આપણે વિશ્વ માટે પ્રગતિની નવી શક્યતાઓ ખોલવાની વાત કરીએ છીએ। આજે જ્યારે આપણે યોગના પ્રસાર માટે પ્રયત્નશીલ છીએ ત્યારે આપણે વિશ્વના દરેક વ્યક્તિને સર્વસંતો નિરામની શુભેચ્છા પાઠવીએ છીએ। આ અગાઉ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે આજે હું મરખમમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા પ્રસંગે મારા વિચારો શેર કરીશ। તેમણે કહ્યું કે સનાતન સંસ્થાની આ પહેલ પ્રશંસનીય છે, તે ભારત તથા કેનેડા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ખૂબ મજબૂત બનાવશે। વધુમાં જણાવ્યું કે કેનેડામાં પ્રથમ વખત સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી। આ ઉપરાંત આ પ્રતિમા જ્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે તે વિસ્તાર હવે સરદાર ચોક તરીકે ઓળખાશે। આ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટ છે અને તેને ફક્ત 3 મહિનાના અતિ ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવી। આ પ્રતિમા નરેશ કુમાવત દ્વારા તૈયાર કરવામાં આવીને આશરે 500 વર્ષ સુધી આ પ્રતિમાને કંઈ જ થશે નહીં। જે પંચ ધાતુમાંથી વ્યાપક સંશોધન બાદ તૈયાર કરવામાં આવી 1985 સ્થપાયેલી આ સંસ્થા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં કાર્યરત છે। આ પ્રોજેક્ટની ટોરોન્ટોના ગુજરાત સમાજ દ્વારા શરૂ કરવામાં આવી અને આ સંસ્થા શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરે છે। કપરાડાની અજીબ ઘટના, એક વરરાજો અને બે વહુ કપરાડાના
નાના પોઢામાં એક જ લગ્ન મંડપમાં યુવકના બે યુવતી સાથે લગ્ન, બંને સાથે લિવ ઇન રિલેશનમાં હતો. કપરાડા તાલુકાના નાના પોંઢા ગામે 9 મેના રોજ એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે એની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા વાયરલ થયેલી લગ્ન પત્રિકા મુજબ કપરાડાના નાના પોંઢામાં વરરાજા એક મંડપમાં રહે છે. એક જ દિવસે સમય એકી સાથે બે કન્યાઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. એક જ લગ્ન મંડપમાં વરરાજા બે યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી લગ્ન પર સૌની મીટ મંડાઈ છે. નાના પોંઢામાં રહેતો પ્રકાશ ગાવી છેલ્લા 10 થી વધુ વર્ષથી નાના પોંઢાની નૈના અને નાની વહિયારની કુસુમ સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. નૈના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યા બાદ આર્થિક સગવડે લગ્ન કરતા હોય છે. વર્ષોથી આદિવાસી સમાજમાં યુવક યુવતીઓ લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે. પરંતુ કપરાડાના નાના પોંઠામાં 9 મે અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે, જેમાં એક લગ્ન મંડપમાં વરરાજા એકી સાથે બે દુલ્હન સાથે લગ્ન કરશે. બે મહિલા સાથે લાંબા સમયથી લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા બાદ યુવક બંને મહિલાઓ સાથે લગ્ન કરશે. 2 વર્ષ પહેલા વાપીની કંપનીમાં કામ કરતા યુવાના દહાણુ બોડી ખાતે એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા. ત્યારે પણ સોશિયલ મીડિયામાં લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસવીરો વાયરલ થઈ. ત્યારે ફરી નાના પોંઠામાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશે. કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઈએ જણાવ્યું કે આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ પત્ની તરીકે સાથે રહે છે. બાળક થયા બાદ લગ્ન કરતા હોય છે. સમૂહ લગ્નમાં પણ બાળકોના માતા પિતા લગ્ન કરતા હોય છે. બાળકોને સાથે રાખી સમૂહ લગ્નમાં ફેરા ફરતા હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. દિગ્ગજ અભિનેતાએ વિડીયો જાહેર કર્યો. ધર્મેન્દ્રએ આપી સ્વસ્થ હોવાની જાણ કરી. કહ્યું, ભવિષ્યમાં મારું ધ્યાન રાખીશ. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને વિડીયો શેર કર્યો. તેમનો આ વિડીયો રાત્રે 10 વાગ્યાની આસપાસનો હતો. સાથે તેમણે જાણકારી આપી કે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને હવે તેઓ સ્વસ્થ છે. સાથે ભવિષ્યમાં પોતાનું ધ્યાન રાખશે તેમ પણ જણાવ્યું. વિડીયોમાં ધર્મેન્દ્ર એમ પણ જણાવી રહ્યા છે કે તેમના મસલ્સમાં ખેંચ આવી ગઈ, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેમણે પોતાના પ્રશંસકોને એક સલાહ આપી કે કોઈ પણ વસ્તુ વધુ પ્રમાણમાં ન કરવી. ધર્મેન્દ્રએ કહ્યું કે મિત્રો, કોઈ પણ વસ્તુ વધી પડતી ન કરો. મેં કરી અને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો. મારા મસલ્સ ખેંચાઈ ગયા, જેના કારણે મને હોસ્પિટલ જવું પડ્યું. 2-4 દિવસ મુશ્કેલીમાં પસાર થયા, પરંતુ હવે હું સ્વસ્થ છું, પાછો આવી ગયો. તમારી પ્રાર્થના રંગ લાવી, ભગવાનનો આશીર્વાદ હતો. કોઈ પણ વસ્તુ વધુ ન કરો, હવે હું મારું ધ્યાન રાખીશ. લગભગ 4 દિવસ પહેલા લિજેન્ડ એક્ટર ધર્મેન્દ્રને સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા. લેટેસ્ટ રિપોર્ટ મુજબ તેમને હાલ આઈસીયુમાંથી બહાર લાવ્યા છે અને મળતી માહિતી મુજબ તેમના પુત્ર સની દેઓલ તેમને મળવા ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રનું સ્વાસ્થ્ય પહેલા કરતાં વધુ સારું છે. હજુ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ થોડા દિવસ હોસ્પિટલમાં જ રહેશે. જો કે હજુ સુધી દિગ્ગજ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટ અંગે કોઈ જ સત્તાવાર માહિતી નથી આવી. જો કે હવે દિગ્ગજ અભિનેતાએ વાતની જાણકારી આપી છે કે તેઓ સાજા છે. અભિનેતા ધર્મેન્દ્રએ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીના કાસ્ટની તસવીર શેર કરી. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ધર્મેન્દ્રએ પોતાનો વિડીયો શેર કર્યો, જેમાં તે કોવિડ-19નો બુસ્ટર ડોઝ લેતા જોવા મળ્યા. તેમણે લખ્યું કે મિત્રો, વિનમ્ર અનુરોધ, કૃપયા કરીને બુસ્ટર ડોઝ લઈ લો. ગત વર્ષે નવેમ્બરમાં ધર્મેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતાની રોકી ઓર રાની કી પ્રેમ કહાની ટીમની એક તસવીર શેર કરી. ફોટોમાં તેમની સાથે શબાના આઝમી, આલિયા, રણવીર અને ડાયરેક્ટર કરણ જોહર હતા. તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું, દોસ્તો, પ્રેમ, મોહબ્બત, માન સન્માન એટલું મળ્યું કે ખબર ન પડી કે હું નવા યુનિટની સાથે કામ કરી રહ્યો છું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર વર્ષ 2007માં આવેલી અપનેની સિક્વલમાં જોવા મળ્યા. આ ફિલ્મ માટે તેઓ પોતાના પુત્ર સની અને બોબીની સાથે ફરી એક વખત જોવા મળી શકે. આ ફિલ્મમાં તેમના પૌત્ર કરણ દેઓલ પણ દેખાશે. આ ઉપરાંત ધર્મેન્દ્ર રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે, જેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, શબાના આઝમી પણ છે. જ્યાની સાથે ધર્મેન્દ્ર 48 વર્ષ પહેલા છેલ્લી ફિલ્મ વર્ષ 1975માં શોલેમાં જોવા મળ્યા. આ ફિલ્મ ફેબ્રુઆરી 2023માં રજૂ થશે. ફ્રેન્ડ્સ, ડોન્ટ ડુ એનીથિંગ ઓવર. આઈ ડીડ ઇટ એન્ડ આઈ સફર્ડ એ બિગ મસલ પુલ બેક. સો મુજે હોસ્પિટલ કી સેર કરની પડી. 2-4 દિન તો મુશ્કેલ હુઆ તો. એનીવે, આઈ એમ બેક વિથ યોર ગુડ વિશીઝ, હિઝ બ્લેસિંગ્સ. સો ડોન્ટ વરી, આઈ નાવ આઈલ બી વેરી કેરફુલ
ओके, लव यू ऑल। यूपी में अजीबो गरीब चोरी नो वीडियो सामे आव्यो छे। तो यूपी में आंखना पलकारा में फरसाण ना पेकेट लई फरार थई गई महिला, समग्र घटना दुकाने लगावेला सीसीटीवी कैमरा में कैद थई। उत्तर प्रदेश ना हरदोई जिला में एक मिठाई नी दुकान माथी एक महिला नो चोरी नो वीडियो वायरल थयो। पोलीसे दुकानदार ने साथे राखीने महिला नी ओळख करावानो प्रयास करी रही छे। हरदोई जिला नी जूनी गल्ला मंडी सामे शोरा कोडी रोड पर प्रख्यात मिठाई ने फरसाण नी दुकान आवेली छे, ज्यां कोल्ड ड्रिंक लेवा आवेली महिलाए दुकान मां चोरी करी। महिलाए दुकान ना कामदारो अने ग्राहको नी भीड़ वच्चे एक पछी एक नमकीन ना चार पेकेट लीधा अने साथे आवेली युवती ना बेग मां मूक्यां। सीसीटीवी फूटेज मां देखाय छे के रीते महिला लाइन मां उभी छे અને ફરસાણના પેકેટ ચેક કરવાનું નાટક કરી એક બાદ એક ચાર પેકેટ હાથમાં લઈ લે છે। દુકાનમાં થોડી દૂર ઉભેલી યુવતી પાસે મહિલા જાય છે અને પેકેટ તેના બેગમાં નાખવા લાગે છે। પેકેટ નાખતાની સાથે જ યુવતી દુકાનથી નીકળી જાય છે। જ્યારે મહિલા પર શંકા જતા દુકાનદાર તેને રોકે છે, છતાં મહિલા ભાગવાનો પ્રયાસ કરે છે અને ફરાર થઈ જાય છે। દુકાનના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। કિયારા અડવાણી સાડીમાં ઓમ ફગાડે છે, કાર્તિક આર્યન કોર્ટમાં ડેપર લાગે છે કારણ કે તેઓ ભૂલ ભૂલિયા 2 નું પ્રમોશન કરે છે। કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સૌથી વધુ સ્ટાઇલિસ્ટ ઓન સ્ક્રીન જોડી બનાવે છે। આ સ્ટાર્સ તેમની આગામી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 ના પ્રમોશન માટે કોઈ કસર છોડતા નથી, જે રિલીઝ થવા માટે તૈયાર છે। જ્યારથી ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર આવ્યું ત્યારથી ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે જ્યારે અમે રિલીઝ થવાના થોડા જ અઠવાડિયા દૂર છીએ ત્યારે કાર્તિક અને કિયારા બંને પ્રમોશનમાં છે। આજે આ બંને શહેરમાં તેમના પોશાકમાં સુંદર દેખાતા જોવા મળ્યા। અમે શરત લગાવીએ છીએ કે તમે તેમની પાસેથી નજર નહીં દૂર કરી શકો। કિયારા અડવાણી સાડીમાં શાનદાર લાગી રહી છે। અભિનેત્રી સ્ટાઇલિસ્ટ બ્લાઉઝ સાથે ગુલાબી રંગની ફ્લોરલ સાડી પહેરી છે। તેણીએ તેના વાળ એક જ પોનીટેલમાં બાંધ્યા અને મોટા ઝુમખા પહેર્યા। કાર્તિક આર્યન પણ ખૂબ જ સુંદર લાગતો હતો કારણ કે તેણીએ સફેદ ટ્રાઉઝર પહેર્યું અને તેણે આછા વાદળી શર્ટ સાથે જોડી દીધું। આ બે જ રંગના કોટ સાથે લેયર કર્યું। તેમણે એક બ્લેક સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો। કિયારા અને કાર્તિક ઓફ સ્ક્રીનમાં પણ એક સરસ મિત્રતા શેર કરે છે તેવું લાગે છે। અભિનેત્રીને તથા સહકલાકારો સાથે છત્રી પકડીને જોવો કારણ કે બંને સ્મિત રોકી શકતા નથી। કાર્તિક કિયારા ભૂલ ભૂલૈયા 2 ના દિગ્દર્શક અનીસ બઝમી સાથે પોઝ આપી રહ્યા છે। જ્યારે તેઓ ફિલ્મના પ્રમોશન માટે બહાર નીકળે છે ત્યારે કોઈ વ્યક્તિ દરેક ફ્રેમમાં આટલી દોષરહિત અને સુંદર કેવી રીતે દેખાઈ શકે તેવી લોકો હવે ચર્ચા કરી રહ્યા છે। દિલ્હીની જામા મસ્જિદ માર્કેટમાં લોકો ઈદની ખરીદી માટે ઉમટી પડ્યા છે। ભારે ભીડ, 2 વર્ષના સંયમિત તહેવારો પછી લોકો તહેવારની ખરીદી કરવા ઈદ પહેલા જામા મસ્જિદ માર્કેટમાં મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે। લોકડાઉનના કારણે છેલ્લા 2 વર્ષથી બધું બંધ હતું, લોકોએ પોતાના ઘરે ઈદની ઉજવણી કરવી પડી તો ક્યાંક જઈ શક્યું ન હતું। લોકો જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા, આ વખતે દરેકના ચહેરા પર ખુશી જોઈ શકાય છે। અમે કોવિડથી મુક્ત છીએ, આ વર્ષે ઈદની ઉજવણી થઈ રહી છે અને અમને ખુશી છે। ઈદ પર ખાસ પોશાક પહેરવામાં આવે, જે કુર્તા પાયજામા શમીઝ સલવાર અને તેનાથી વિપરીત અમે જૂતા કે ચપ્પલ ખરીદીએ છીએ। અમે ઈદ માટે ખાસ ખાદ્ય પદાર્થો બનાવીએ છીએ, અમે વિવિધ પ્રકારની સેવઈ પણ ખરીદીએ છીએ। લોકો ઈદની વસ્તુઓ ખરીદવા આવ્યા છે, મેં ઈદના દિવસે બનતી શહેરની વસ્તુઓ ખરીદી, હું ખજૂર ડ્રાયફ્રૂટ સેવઈ અને અન્ય વસ્તુઓ ખરીદવા આવ્યો। તહેવાર ઉબૈદ અંસારીએ જણાવ્યું કે સેંકડો લોકોમાંથી એક છે કે જેઓ ઈદ ઉલ ફિત્ર પહેલા ખરીદી કરવા માટે શેરીઓમાં આવતા। જામા મસ્જિદ માર્કેટમાં સેવાઈની દુકાનના દુકાનદાર ઉમેશ જાવદ ખાને કહ્યું કે અમે સેવાઈ વેચીએ છીએ, 2 વર્ષથી બજારો બંધ હતા પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આવ્યા। શેરમલની દુકાનના માલિક શિરાઝુદ્દીએ કહ્યું કે આ વર્ષે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેના કારણે બજારમાં ભીડ છે। 2 વર્ષથી કામ બંધ હતું, હવે બજારો ખુલી અને મોટી સંખ્યામાં લોકો આવ્યા, ભીડ વધી જશે હજુ તો। દરેક આનંદ થાય છે કે તેમના તહેવારો ઉજવો, 2 વર્ષ સુધી કોઈ તહેવાર નહોતો ઉજવી શક્યું પરંતુ આ વખતે ધૂમધામથી તહેવાર ઉજવો। માર્કેટમાં ખરીદી કરવા આવેલા અનેક વ્યક્તિ શમા પરવીને કહ્યું, આ વર્ષે ઈદની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે, મેં મારા બાળકો અને પતિ માટે કપડાં ખરીદ્યા, હું મારા બાળકો માટે કેપ્સ ખરીદવા માટે માર્કેટમાં આવી, ઈદ માટે તમામ પ્રકારની સામગ્રી અહીં ઉપલબ્ધ છે, અમે ઈદ માટે કપડાં ખરીદ્યા। જાવેદે ઉમેર્યું કે ખરીદનાર ઈદ ઉલ ફિત્રનો શુભ અવસર 1 મહિનાના ઉપવાસ પ્રાર્થના અને રમઝાનના મહિનામાં
વંચિતોને ખોરાક આપવા જેવી માનવતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા પછી આવે છે. ઈદ ઉલ ફિત્રનું અવલોકન ચંદ્ર જોવા પર આધાર રાખે છે. રમઝાનના પવિત્ર મહિનાના સમાપનને ચિહ્નિત કરે છે. ઈદ ઉલ ફિત્રના અવસર પર લોકો સવારે વહેલા ઉઠે છે, સલાટ ઉલ ફજરનો જાપ કરે છે, સ્નાન કરે છે, નવા કપડાં પહેરે છે, ઇત્તર લગાવે છે. ખાસ દિવસે લોકો ખાસ સામૂહિક પ્રાર્થના કરે તે પહેલાં હાર્દિક નાસ્તો કરીને રિવાજ પૂર્ણ કરે છે. આયુષ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 સુધી 50 દિવસની ગણતરી માટે યોગ દિવસ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આયુષ મંત્રાલયે આસામ રાજ્ય સરકારના સહયોગથી 2 મે 2022 રોજ રંગ ઘર મેદાન શિવસાગર આસામ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આગામી 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ના 50મા કાઉન્ટડાઉન દિવસે ચિહ્નિત કરવા આયુષના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, આસામના મુખ્યપ્રધાન શ્રી હિમંત બિસ્વા શર્મા હાજરી આપશે. તેમની સાથે કેન્દ્રીય પ્રવાસન સંસ્કૃતિ અને DONER મંત્રી શ્રી જી કિશન રેડ્ડી, આયુષ અને WCD માટે રાજ્યમંત્રી ડોક્ટર મુંજપરા મહેન્દ્રભાઈ અને આસામના HNFW અને આયુષ મંત્રી શ્રી કેશવ મહેતા પણ ઉપસ્થિત રહેશે. આયુષ મંત્રાલય અને આસામ સરકારના અધિકારી, જાણીતા યોગ ગુરુ, યોગ નિષ્ણાંતો પણ કાર્યક્રમમાં ભાગ લેશે. યોગ ઉત્સવ માટે શિવસાગરની પસંદગી કરવામાં આવે કારણ કે ભારત સરકારે 5 પુરાતત્વીય સ્થળોને વિકસાવવાની યોજનાનું અનાવરણ કર્યું. રાખીગરી, હસ્તિનાપુર, શિવસાગર, ધોળાવીરા, અધિચન્નાલુર ભારતભાઈમાં પ્રતિષ્ઠિત સ્થળો તરીકે આયુષ મંત્રાલય તેની સ્વાયત્ત સંસ્થા મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ અને આસામ રાજ્ય સરકારના સમર્થન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરશે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય યોગના વિવિધ આયામો, તેની ઉપયોગિતાને વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવાનો છે. સ્વાસ્થ્ય માટે, સુખાકારી માટે IDY 2022માં કાઉન્ટડાઉન ઝુંબેશને પ્રોત્સાહન આપવાનું છે. આયુષ મંત્રાલય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવલોકન માટે નોડલ મંત્રાલય છે. દર વર્ષે IDY મુખ્ય ઘટનાઓને સામૂહિક યોગ નિર્દેશન તરીકે જોવામાં આવે છે, જેનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન કરે છે. IDY 2022ની તૈયારીઓ પહેલેથી ચાલી રહી છે. મંત્રાલયે તેના વિવિધ હિતધારકો માટે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 100 દિવસનો કાઉન્ટડાઉન કાર્યક્રમ જાહેર કર્યો, જેમાં 100 સંસ્થાઓ 100 સ્થળો શહેરમાં યોગને પ્રોત્સાહન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવલોકનમાં 50 દિવસનો કાઉન્ટડાઉન ખૂબ મહત્વપૂર્ણ છે. મંત્રાલય IDY 2022ની ગણતરીમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જન ચળવળ એ પ્રેરણા આપવાની આશા રાખે છે. આગામી 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષમાં આવી રહ્યો હોવાથી મંત્રાલય દેશભરમાં 75 પ્રતિષ્ઠિત સ્થળો પર IDY 2022નું અવલોકન કરવાની દરખાસ્ત કરી છે. આ કાઉન્ટડાઉન પ્રોગ્રામ પહેલેથી જ પ્રગતિમાં છે અને IDY 2022નું નિરીક્ષણ વેગ પકડી રહ્યું છે. દિલ્હી યુનિવર્સિટી અસ્તિત્વના 100 વર્ષની ઉજવણી કરી રહી છે અને તેની શબ્દાયની ઉજવણી ભારતમાં રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા શરૂ કરવામાં આવી છે. DU ના શતાબ્દી સમારોહના ઉદઘાટન સમારોહમાં VP બોલી રહ્યા હતા અને તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, DU નો વારસો અને શિક્ષણ નીતિની સર્વ સમાવેશ કરતા સહિત અનેક વિષય પર સ્પર્શ કર્યો. સૌ પ્રથમ અને અગ્રણી તેમજ ઉચ્ચ શિક્ષણને દૂરના ગ્રામીણ વિસ્તારોમાં લઈ જવા માટે આહ્વાન કર્યું, જેથી કરીને તેને વધુ સમાવેશક અને સમાન બનાવવામાં આવે. તેમની શિક્ષણ માનવીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમજ રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને ભવિષ્યનું નિર્માણ કરે છે. ટકાઉ હોય તેટલું સમૃદ્ધ હોય તેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો. આજની ચિંતાજનક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે, ખાતરી કરવા માટે યુનિવર્સિટીઓએ આગળ આવવું જોઈએ અને નવીન અને આઉટ ઓફ ધ બોક્સ એવા સોલ્યુશન સાથે આવવું જોઈએ. એમ પણ તેમણે જણાવ્યું કે તમે PTIના અહેવાલમાં જણાવવામાં આવ્યું. અન્ય લોકોમાં ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રી, ભારત સરકાર, યોગેશ સિંઘ વાઇસ ચાન્સેલર, DU પણ હાજર હતા.
તેથી ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. નાયડુએ ઉમેર્યું હતું કે સંશોધનનો હેતુ જીવનને વધુ આરામદાયક અને સુખી બનાવવાનો હોવો જોઈએ. તેમણે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી તરફ ધ્યાન દોર્યું જે ભારતમાં છે અને રાષ્ટ્ર નિર્માણ માટે આપણા માનવ સંશોધનોની શક્તિ પર આહ્વાન કર્યું. જ્યારે રાષ્ટ્રીય નીતિ 2022ની વાત કરવામાં આવે ત્યારે તેને દૂરદર્શી દસ્તાવેજ ગણાવ્યો જે દેશના શૈક્ષણિક લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવશે. શાળા કોલેજ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ આપવા માટે જો કોઈની માતૃભાષાનો ઉપયોગ કરવામાં આવે તો ગેમ ચેન્જર હશે એમ પણ તેમણે જણાવ્યું. બાળકની માતૃભાષામાં મૂળભૂત શિક્ષણ આપવા વધુ બોલતા વીપીએ શેર કર્યું કે દરેક ગેજેટ નોટિફિકેશન અને સરકારી આદેશ સ્થાનિક અથવા સ્થાનિક ભાષામાં હોવા જોઈએ જેથી સામાન્ય માણસ તેને સમજી શકે. નાયડુએ ભારતના ભૂતકાળ અને વિશ્વગુરુ તરીકે તેની પ્રતિષ્ઠા વિશે પણ વાત કરી. માનવતા સાથી સૌથી પહેલા જાણીતા વિજ્ઞાનના પ્રતિષ્ઠિત કેન્દ્રો જેમ કે નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્ભી અને ઉદનપુરીની યુનિવર્સિટીઓ આ હકીકતની પૂરતી સાક્ષી આપે છે. વીપીએ તેમની ઊંડી બેઠેલી ઈચ્છાઓ પણ શેર કરી. વિશ્વની ટોચની 10 યુનિવર્સિટીઓમાં ભારતીય યુનિવર્સિટીને જોવા માટે તેમણે દરેક અને દરેક હિતધારકને આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કામ કરવા કહ્યું. જ્યારે વૈશ્વિક સમસ્યાઓની વાત આવે ત્યારે ડીયુ ઉકેલો આપશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેમણે વિશ્વનું ઉભરતું ઇન્ક્યુબેટર ગણાવ્યું. તેને ડીયુની તેની સાથે જોડાયેલા લોકો માટે એક લાગણી પણ ગણાવી. તેમણે યુનિવર્સિટીમાં તેમનો વિશ્વાસ પણ શેર કર્યો. જ્યારે તે વૈશ્વિક નાગરિકોનું મંથન કરવા, જ્ઞાન આધારિત સમાજ તરીકે ભારતે પ્રતિષ્ઠા સ્થાપિત કરવા અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે બેન્ચમાર્ક મોડેલ બનાવવાની વાત કરી ત્યારે તે મુખ્ય ભૂમિકા ભજવશે. આ પ્રસંગે વીપી દ્વારા સ્મારક શતાબ્દી સ્ટેમ્પ, સ્મારક શતાબ્દી વોલ્યુમ અને દિલ્હી યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ફિનવર્ક 2022 સાથે એક સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો. શતાબ્દી વેબસાઇટ પર વીપી દ્વારા લોન્ચ કરવામાં આવી અને ડીયુના શતાબ્દી લોગોના વિદ્યાર્થી નિર્માતા કૃતિકા ખીંચીને સન્માનિત કરવામાં આવ્યા. કૃતિકા ગાર્ગી કોલેજની વિદ્યાર્થીની છે. આજે ડીયુમાં 6,06,228 વિદ્યાર્થીઓ, 90 કોલેજો, 16 ફેકલ્ટી અને હજારો શિક્ષકો છે. 40,000 રૂપિયાના બજેટથી શરૂ થયેલી આ યુનિવર્સિટી આજે 838 કરોડથી વધુના બજેટ પર છે. તેમણે કહ્યું કે વીપીએ ધ્યાન દોર્યું કે આ 100 વર્ષમાં ડીયુ ભારતના દરેક ઘર અને મન સુધી પહોંચી ગયું છે. આગામી 25 વર્ષોમાં તેણે હજુ ઘણું કરવાનું બાકી છે. તો આ વધુ સમાચાર માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.